મોર્નિંગ બાળકો, કેમ છો બધા મજામાં? ધોરણ 12 ની અંદર આજના આ વિડિયો લેક્ચરમાં આપણે એક એવા પ્રકારના મુદ્દા વિશે વાત કરવાના છીએ કે જેમાં આપણને એક અલગ પ્રકારના સૂત્રો અને એક અલગ પ્રકારનો ટોપિક જોવા મળશે. આ ટોપિક એવો છે કે જેમાં વિદ્યુત ભાર આપણે લેશું કે કોઈ બિંદુ વિદ્યુત ભારને ચુંબકીય ક્ષેત્ર અને એ પણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં આપણે ગતિ એ ગતિ દરમિયાન એની કઈ કઈ પ્રકારની રાશિઓ બદલશે એ આધારિત આપણે સૂત્રો જોવાના છે અને એ સૂત્રોનો ઉપયોગ આપણે દરેક દાખલામાં લગભગ કરવાનો થશે. તો એવા પ્રકારના ટોપિક કે જેનું નામ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ છે એના વિશે આપણે આજ જોવા જઈએ છીએ. તો આની પહેલા આપણે આ જ વસ્તુને અલગ પ્રકારે જોઈએ જેમાં આપણે લોરેન્ટ્ઝ બોર્ડની અને એની વાત કરી હતી. તો આજે એ મુદ્દાઓનો પણ આપણે આમાં સમાવેશ કરીએ બંને છે એ એકબીજાને પરસ્પર લંબ છે 90 ના કોણ છે
અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે એ આ વિદ્યુત ભારને ફરજિયાત વર્તુળાકાર પથ પર ગતિ કરાવવાનો છે વગર આવશે શા માટે તો કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર છે એ લંબરૂપે ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ભારનો વેગ બંને એકબીજાને લંબ છે વેગ ઉપરની તરફ છે ચુંબકીય ક્ષેત્રમાં પાછળ અંદરની તરફ છે આવા કિસ્સામાં વિદ્યુત ભાર નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને જો લંબરૂપે ગતિ કરે તો એવા કિસ્સામાં ચુંબકીય બળ દ્વારા અથવા ચુંબકીય ક્ષેત્ર દ્વારા વિદ્યુત ભારને ફરજિયાત વર્તુળાકાર ગતિ કરાવશે આ એક પ્રકારનો એક્સિપ્ટ થશે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર વર્તુળમય ગતિ શા માટે કરે છે અને કોણ કરાવે છે તો એવા કિસ્સામાં આપણે લખી શકશું કે જવાબ આવશે નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ આ પ્રકારે એને ફરજ પાડે છે નિયમિત હોવું જોઈએ વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવો જોઈએ આ બે શરતનું પાલન તો આગળ જોઈએ કે આ જે બળ લાગે છે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતા બળ ક્યુ ઈ જેવું નથી વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરે તો એના પર ક્યુ ઈ ટુ ઈ જેટલું બળ લાગે આપણે ક્યાં છે એ બરાબર ક્યુ ઈ તમે ચેપ્ટર નંબર 1 માં જોઈ ગયા છો તો એના જેવું કે દિશા માટે તો એમાં જે બળ લાગે છે એ ઉદ્ગમ અને વિદ્યુત ભાર વચ્ચેનું જે સમાંતર લાગે છે તો અંતરની દિશામાં લાગે છે અહીંયા બળ છે અંતરની દિશામાં લાગતું નથી પણ કેન્દ્ર તરફ લાગે છે તો આવા પ્રકારના બળને આપણે કેન્દ્રગામી બળ કહેશું અને મિકેનિક્સ પ્રમાણે ધોરણ 11 પ્રમાણે કેન્દ્રગામી બળનું એક સમીકરણ આપણે જોઈ ગયા છે જેને mv² / r કહેવાય જો આ ગતિમાનની ત્રિજ્યાને આપણે r વડે દર્શાવીએ એ વિદ્યુત ભારનું દળ છે આપણે m લઈએ એનો વેગ v લઈએ તો mv² / r જે સૂત્ર મળશે એને આપણે fc કહેશું કેન્દ્રગામી બળ કહેશું કેન્દ્રગામી બળ mv² / r પણ મળે છે અને બીજું અહીંયા કેન્દ્ર તરફ લાગતું બળ છે એ લોરેન્ટ્ઝ બળ છે એટલે કે qvb તો બંને સમીકરણો છે એને આપણે અહીંયા સંતાવી શકશું તો આ કિસ્સામાં આપણે કેન્દ્રગામી બળ f qvb અને mv² / r ને પણ કેન્દ્રગામી બળ કહેશું ઉર્જા આવતી નથી એટલે કે ઉર્જા
pi upon omega 1 upon f કરવાનું છે એટલે 2 pi upon omega બરાબર તમને મળશે કેપિટલ T જેને આપણે આવર્ત કાળ કહીએ છીએ આવર્ત કાળ એટલે કે એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુતભાર એક પરિભ્રમણ પૂરું કરશે એના માટે લાગતા સમયનું સમીકરણ 1 upon f જે જાણીતું છે 2 pi upon omega f અને omega ના સમીકરણ પરથી આપણે લાવીએ છીએ અને f 1 upon f અહીંયા કરીએ તો આ q m ના ફોર્મમાં આપણને 2 pi m upon qb એ આવર્ત કાળનું સમીકરણ મળશે એટલે આમ ગણો તો આ ત્રીજું સમીકરણ થાય પણ આવૃત્તિ સાથે ગણો આવૃત્તિનું અલગ સમીકરણ બનાવો તો ચોથું સમીકરણ આપણે યાદ રાખવાનું છે હવે આની આજ વસ્તુને થોડીક અલગ દર્શાવવા જઈએ છીએ બીજી આપણે કે 3 ડાયમેન્શનલ અક્ષ લીધી છે 3 પરિમાણમાં x y z અક્ષ જેમાં x અક્ષમાં ચુંબકીય ક્ષેત્ર લાગુ પડાયું છે આ ચુંબકીય ક્ષેત્ર આપણે x અક્ષની દિશામાં કરશું જ્યારે y z સમતલમાં વિદ્યુતભાર છે ગતિ કરશે અને એ ગતિનો પ્રકાર છે અહીંયા વર્તુળાકાર ગતિ પણ હવે એ વર્તુળાકાર ગતિ પાછળ બીજી એક ગતિ પણ જવાબદાર છે એટલે કે બે પ્રકારની તમને ગતિ જોવા મળશે વર્તુળાકાર વત્તા રેખીય ગતિ વર્તુળ ગતિ પ્લસ રેખીય ગતિ બંનેનો તમે સમય નિર્ણય કરો એટલે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમાં ગતિ ની કરશે અને સાથે સાથે આગળ વધશે એટલે કે રેખીય ગતિ પણ કરશે એટલે સ્થાનાંતર થશે આવા કિસ્સામાં આ ગતિને આપણે હેલિકલ ગતિ અથવા સ્પાઇરલ ગતિ પણ કહેશું આપણું બુક બાઇન્ડિંગ ની અંદર જે સ્પાઇરલ વાયર વિચારે હોય એની ગતિ આપણે જોઈએ તો એ પણ વર્તુળાકાર અને રેખીય ગતિ થશે એવી ગતિ થવા પાછળનું કારણ જો વિદ્યુતભાર છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય તો એવા કિસ્સામાં કોઈ પણ બિંદુએ વેગ છે આ વર્તુળાકાર ગતિ પથને સ્પર્શકની દિશામાં છે પછી એ બિંદુએ તમે આના બે ઘટક વિચારો તો એક ઘટક છે ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક થાય એટલે એ સમાંતર ઘટક લઈએ છીએ બીજો ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક એક થશે એટલે એને વિલંબ સદિશ હવે વિલંબ ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક જે હોય આમ ચુંબકીય ક્ષેત્ર છે V ઉપર છે એટલે એમાં પણ લંબ ઘટક થશે એ લંબ ઘટક ફરજિયાત ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર લંબ રૂપે ગતિ કરે તો એ વર્તુળાકાર એનો પથ વર્તુળાકાર બને તો આ ઘટક દ્વારા વિદ્યુતભાર વર્તુળાકાર ગતિ કરશે કોના દ્વારા તો કે વિલંબ ઘટક દ્વારા વિદ્યુતભારનો ગતિ પથ વર્તુળાકાર હશે તો વી સમાંતર તો બીજો ઘટક એ ચુંબકીય ક્ષેત્ર બાજુને લઈ જવા માંગે છે તો વી સમાંતર ઘટક દ્વારા અહીંયા રેખીય ગતિ થશે સ્થાનાંતર થશે અને વી લંબ એને વર્તુળાકાર ફેરવશે ત્યારે સાથે સાથે વી સમાંતર છે એને રેખીય ગતિ પણ કરાવશે એટલે કે વી સમાંતર અને વી લંબ આ બંને ઘટકોના કારણે બે પ્રકારની ગતિ તમને યુનિફોર્મલી જોવા મળશે સમાન રીતે જોવા મળશે આ કેસમાં આપણે વિદ્યુતભાર છે સ્પાઇરલ આકારે આગળ વધતો હોય હેલિકલ આકારે આગળ વધતો હોય હેલિકલ ગતિ થતી હોય એવું આપણને જોવા મળશે તો આ ગતિ દરમિયાન V સમાંતર જે રેખીય ગતિ કરાવે છે જે સ્થાનાંતર કરાવે છે એ ઘટક એક પરિભ્રમણ દરમિયાન એક પરિભ્રમણ જ્યારે વિદ્યુતભાર કરશે અને જ્યારે બીજું પરિભ્રમણ પૂરું કરશે એટલે ક્રમિક બે વર્તુળ આકાર પથ દરમિયાન જે વિદ્યુતભાર ગતિ કરી છે જે સ્થાનાંતર કર્યું છે એ સ્થાનાંતર માટે લાગતો સમય અને ગુણાકારમાં એનો વેગ એટલે v into t વેગ ગુણ્યા સમય એને આપણે અંતર કહીએ છીએ તો આ અંતર બે વર્તુળાકાર પથ દરમિયાનનું જે અંતર છે એ અંતરને આપણે અહીંયા આ હેલિકલ આકારની ગતિ માટે પેચ અંતર p કહેશું ઘણી વખત એને પીચ અંતર પણ કહેવામાં આવે છે એટલે p વડે દર્શાવવામાં આવે એટલે બીજું કઈ નહીં પણ બે વર્તુળાકાર આંટા વચ્ચેનો અંતર બે સ્પાઇરલના આંટાઓ જે હોય છે તેની વચ્ચેનો અંતર અથવા સ્ક્રૂના બે આંટા વચ્ચેનો અંતર ધોરણ 11 ના પ્રયોગ નંબર 1 ની અંદર આપણે જોઈ ગયા છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એની અંદર આપણે પેચ અંતર P છે એને ગણતા અને ઈ દરમિયાન સ્ક્રૂ ગેજ છે એ કેટલો ઉપર નીચે આ સ્પેરોમીટર છે સ્પેરોમીટર ની અંદર આપણે કામ કરી ગયા છીએ કે ભાઈ એક આંટો તમે ફેરવશો એટલે સ્પેરોમીટર નો જે સ્ક્રૂ છે એ કાં તો ઉપરની સાઈડ પર
એ જેટલું અંતર ખસે છે એ અંતરને આપણે પેચ અંતર પી કહેતા હતા એ જ વસ્તુ અહીં છે એટલે એક આટા દરમિયાન અથવા અહીંયા એક ક્રમિક વર્તુળ દરમિયાન જે કપાયેલું અંતર છે એ જ અંતર પી થાય એનું પણ એક અહીંયા સમીકરણ આપણને આપેલું છે પણ પી બરાબર v સમાંતર ઇન્ટુ t એટલે એક પરિક્રમણ થવા માટેનો સમય સમય ગુણાવે એટલે વેગ ગુણ્યા સમયને આપણે અંતર કહીએ છીએ એ અંતર અહીં p વડે દર્શાવ્યું છે પણ ન્યા વેગનો માત્ર એક જ ઘટક છે જેને આપણે સમાંતર ઘટક કહીએ છીએ લંબ ઘટક આમાં કાઈ કામ આવતો નથી જ્યારે વર્તુળાકાર ગતિ થાય ત્યારે લંબ ઘટક ઉપયોગમાં આવે છે ત્યારે સમાંતર ઘટક કાઈ કામ આવતો નથી જ્યારે રેખીય ગતિ અથવા સ્થાનાંતર થશે એ દરમિયાન સમાંતર ઘટક છે ઉપયોગી થશે ત્યાં લંબ ઘટક કોઈ ઉપયોગી નથી તો વેગના આ બંને અલગ અલગ પ્રકારના ઘટકોની મદદથી આપણને અહીંયા હેલિકલ આકારની ગતિ જોવા મળશે અને આવા પ્રકારની ગતિમાં જે ત્રિજ્યા બનશે એ ત્રિજ્યાને આપણે હેલિક્સની ત્રિજ્યા કહેશું તો આ કેસમાં p પેચ અંતર p નું પણ તમે સમીકરણ લઈ શકો v સમાંતરને ખાલી t વડે ગુણી નાખો એટલે કે t આપણી પાસે છે 2 pi m / qb તો 2 pi m v સમાંતર / qb પેચ અંતર p નું સમીકરણ થશે અહીંયા આ જ મુદ્દાની લગભગ તમામ મુદ્દાઓ વિશેની વાત આવી ગઈ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ થવા માટે કયા પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં લેવા પડે કેવા કેવા પ્રકારના સમીકરણો આવે છે એ સમીકરણો આપણે યાદ રાખવાના છે તો આ મુદ્દો છે અહીંયા પૂરો થાય છે ત્યાર પછી એક નાનકડું ઉદાહરણ છે ઉદાહરણ 4.3 એમાં એક ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 6 ગુણાકાર નો 10 ની માઇનસ 4 કરતે છે હવે એમાં એક વિદ્યુત ભાર છે એ આપણે ઇલેક્ટ્રોન લીધો છે ઇલેક્ટ્રોન નું મૂલ્ય એ 1.6 ઇન્ટુ 10 ટુ માઇનસ 19 કુલંબ આપેલું છે દળ આપ્યું છે 9 ગુણાકાર 10 ની માઇનસ 31 કિલોગ્રામ એનો વેગ પણ આપેલો છે 3 ગુણાકાર 10 ની 7 ઘાત મીટર પ્રતિ સેકન્ડ ના વેગ થી ગતિ કરે છે તો આ ઇલેક્ટ્રોન ના ગતિ પથ ની ત્રિજ્યા કેટલી થશે એની આવૃત્તિ કેટલી હશે પરિભ્રમણ ની આવૃત્તિ અને એના પછી એની ઊર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ની અંદર કેટલી હશે ઊર્જા KeV માં ત્રણ વસ્તુ ગણવાની દીધી છે એક ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એવા વિદ્યુત ભારના ગતિ પથની ત્રિજ્યાનું સમીકરણ તમે r બરાબર mv / qb પરથી લઈ શકો એટલે પહેલી જ રાશિ આપણને મળી જાય r બરાબર mv / qb m અને v બેના ગુણાકાર છે એ ગુણાકારના મૂલ્યો અહીંયા આપણે અહીંયા ડાયરેક્ટ જે ડેટા આપેલો છે એના પરથી લખી શકીએ તો m ની જગ્યાએ 9 ગુણાકાર 10 ની માઇનસ 31 V પણ આપેલો છે 3 ગુણ્યા 10 ની 7 ઘાત ત્યાર પછી Q એટલે વિદ્યુત ભારનું મૂલ્ય અને એને ગુણાકારમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આને સિમ્પ્લિફાય કરશો એટલે લગભગ જવાબ મળશે 28.12 ગુણાકારમાં 10 ની માઇનસ 2 ઘાત મીટર અને 10 ની માઇનસ 2 ઘાત મીટર હોય ત્યાં આપણે સેન્ટીમીટર લખીએ છીએ આ તમને બધા દેખ્યા છે તો R ના બે જવાબ આપણને મળશે મીટરમાં અને સેન્ટીમીટર સેન્ટીમીટરમાં લગભગ 28.12 સેન્ટીમીટર મળશે આ તમારો પહેલો જવાબ બીજો જવાબ આવૃત્તિ f તો આવૃત્તિનું સમીકરણ આપણે અહીં લખી શકીએ f બરાબર qb / 2 pi m qb ના છેદમાં 2 pi m તો qb / 2 pi m માં પણ આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ એટલે આપણને કાઈ વેલ્યુ મળશે કાઈ રિલેશન મળશે અને એ રિલેશન આ સિમ્પ્લિફિકેશન પરથી 0.1698 આ જવાબ આવશે હવે પોઈન્ટ ને તમે બેસ કે રાઈટ સાઈડ થી જાઓ એટલે 16.98 ગુણાકારમાં 10 ની 6 ઘાત જવાબ મળશે 10 ની 6 ઘાત ને આપણે મેગા કહીએ છીએ કેપિટલ M આ આવૃત્તિ નામની રાશિ છે તો એનો એકમ આપણે ધ્યાન છે હર્ટ્ઝ માં આવશે એટલે લગભગ 16.98 ને આપણે નિયરલી ઇક્વલ ટુ 70 કીધા છે તો 70 મેગા હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવશે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર ની અંદર 1 સેકન્ડ ની અંદર 70 મેગા હર્ટ્ઝ 70 ગુણાકારમાં 10 ની 6 ઘાત વખત પરિભ્રમણ કરશે પર સેકન્ડ જેને આપણે આવૃત્તિ હર્ટ્ઝમાં લઈએ છીએ ત્યાર પછી તેની બીજી વસ્તુ કીધી છે ઊર્જા એ ઊર્જા તમારે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ KeV માં ગણવાની છે પહેલો જવાબ તમને જૂલમાં મળશે એ જૂલને તમારે KeV માં કન્વર્ટ કરવું હોય તો 1.6 ઇન્ટુ 10 ટુ માઇનસ 19 વડે ભાગવું પડશે તો E ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર પરથી હાફ m એટલે આપણે ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન નું આયા દળ થશે 9 ગુણાકારમાં 10 ની માઇનસ 31 ઘાત અને વેગ અહીંયા 3 ગુણ્યા 10 ની 7 ઘાત આપેલો છે પણ એનો આપણે વર્ગ કરવાનો છે એટલે 3 નો વર્ગ 9 અને 10 ની 7 ઘાત નો વર્ગ થશે 10 ની 14 ઘાત તો આને સિમ્પ્લિફાય કરશો એટલે 40.8
જો તમને ખાલી ઊર્જા પૂછી હોય તો તમે જૂથમાં લઈ આવો તો ચાલશે, પણ એમ પૂછવું હોય કે ઊર્જા ખાલી જગ્યા ઇમીમાં મેળવો, પછી કિલો ઇલેક્ટ્રોન હોય, મેગા ઇલેક્ટ્રોન હોય કે ગમે તે હોય, પણ ઇમીમાં મેળવવાનું કીધું હોય તો તમે જૂથ સુધી બતાવી ન શકો. એના પછીના બે સ્ટેપ તમારે આગળ કરવા પડે. તો જૂથમાંથી ઇમીમાં જવા માટે આપણને ખ્યાલ છે ભાઈ 10 ની 1.6 ગુણાકાર પર 10 ની માઈનસ 19 હાથ વડે તમારે એને ભાગવું પડશે. એવા કિસ્સામાં લગભગ જવાબ મળશે 2.5 ગુણાકાર પર 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. 3 ઘાતને આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ, 2.5 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા KeV તમારો ઊર્જા નો જવાબ મળશે. તો આ વિદ્યુતભાર સાથે સંકળાયેલી ઊર્જા છે. હવે એટલે આખો દાખલો છે તમે સિમ્પ્લિફાય કરી અને ગણી શકો. આ 2 થી 3 માર્ક્સ ની અંદર પૂછાતો દાખલો છે, એમાં 2 થી 3 મુદ્દાઓ આપણને આપેલા છે. તો 3 માર્ક્સ ના આવા સિમ્પલ દાખલા ગણવા માટે તમારે પહેલા આવા સમીકરણો છે, સૂત્રો છે, એનો ઉપયોગ કરવો પડે, એને મગજમાં રાખવા પડે, એને તૈયાર કરવા પડે. તો આ સિમ્પલ એવા ટોપિક ની મદદથી જે કાંઈ પણ સમીકરણો આવે છે તે તૈયાર કરી આવો ઉદાહરણ છે ગણી, અને ત્યાર પછી સ્વાધ્યાયમાં આ મુદ્દાને રિલેટેડ કાંઈ દાખલા હોય તો તમે સરળતાથી ગણી શકશો. અને આજે